हेलो मित्रों, धोरण 8 अंग्रेजी ब्रिज कोर्स क्लास रेडिनेस ज्ञान सेतु यूनिट नंबर 4 लेट्स टॉक विषे आज संपूर्ण सॉल्यूशन जोवाना छे। तो आ वीडियो ने अंत सुधी जो, हजी सुधी तमे बाकीना 3 वीडियो यूनिट नंबर 1, 2 अने 3 न जोया होय तो वीडियोनी डिस्क्रिप्शन में तेनी लिंको आपेली छे, जाओ अने त्यांथी तमे ते बधा वीडियो जोई शको छो। तो चालो आनु संपूर्ण आपणे सॉल्यूशन करिए, चालो शुरू करिए, लेट्स स्टार्ट। यूनिट 4 लेट्स टॉक एक्टिविटी 1, नीचेना संवाद तमारा शिक्षक पासे सांभळो, वाँचो अने भजो। तो संवाद कंईक आवी रीतना छे, त्यारबाद एने आपणे खाली जग्યા જોઈશું। તો નરેન્દ્ર કબડ્ડી એટ 5 o'clock, રશ્મિ કહે છે નો લેટ્સ પ્લે ચેસ, આપણે ચેસ રમવો છે। તો કુલદીપ કહે છે શ્યોર થિંગ, આઈ લવ ચેસ, લેટ્સ શાર્પ અવર બ્રેન, એ આપણા મગજને છે એ તેજ કરે છે। તો નરેન્દ્ર કહે છે ઓલરેડી વિશ્વનાથન ઓ અવર ડિસાઇડ ઇઝ કબડ્ડી, અમે તો કબડ્ડી રમવાનું ડિસાઇડ કર્યું છે। તો રશ્મિ કહે છે થેન્ક્સ, ઓકે, નો ચેસ નો કબડ્ડી, ગો ઓન વેરિયસ ઇઝ માય ફાર, તો આપણે એમ કે આપણે ખેતરે જઈએ। સાહિલ કહે છે નો ટુડે વેરિયસ, સો સન્ડે ફૂલ ડે, આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા। તો નરેન્દ્ર કહે બટ વોટ ડુ યુ ટુડે, તો સાહિલ કહે છે કુલ ડાઉન એંગ્રી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે ચેસ, હાઉઝ ધેટ। તો નરેન્દ્ર કહે છે ફાઇન, આઈ ડુ એગ્રી, રશ્મિ પ્લીઝ, રશ્મિ કહે છે ઓકે, યુ ફૂલ લેગ્સ, વી વિલ બી વિથ કિંગ એન્ડ ક્વિન્સ। તો આ સંવાદ સાથે આપણે આન્સર અને ક્વેશ્ચન આપેલા છે, તો કે હુ વોન્ટ ટુ પ્લે ચેસ, કોણ ચેસ રમવા માગતું હતું, તો રશ્મિ વોન્ટ ટુ પ્લે ચેસ। અહીંયા બીજો પ્રશ્ન છે કુલદીપ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, તો ટ્રુ ઓર ફોલ્સ, શું કુલદીપ કબડ્ડી રમવા માગતો હતો, તો આન્સર છે ફોલ્સ, ના। ત્રીજું છે સાહિલ એન્ડ નરેન્દ્ર વિલ પ્લે કબડ્ડી, તો અહીંયા સાહિલ અને નરેન્દ્ર ખાલી જગ્યામાં આવશે। ત્યારબાદ આગળ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, નીચેનો સંવાદ છે પૂર્ણ કરવાનો છે। તો સંવાદ કંઈક આ રીતના, મિલન હાય ગુડ ઇવનિંગ, દીપક કહે છે ગુડ ઇવનિંગ, મિલન હાવ આર યુ, અને હાવ આર યુ, મિલન કહે છે આઈ એમ ફાઇન, વોટ અબાઉટ યુ, તો અહીંયા વોટ અબાઉટ યુ મૂકવાનું છે। દીપક કહે છે આઈ એમ ફાઇન, ટુ વેર ડુ યુ વર્ક, તો ક્યાં કામ કરે છે, તો મિલન કહે છે આઈ હેવ માય ઓન શોપ, મારા દુકાન પર કામ કરું છું, તો દીપક કહે છે ઓ એક્સલન્સ, મિલન કહે છે ડુ યુ હેવ અ જોબ, તમે નોકરી કરો છો, તો પછી અહીંયા દીપક કહે છે યસ આઈ ટીચ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થીને ભણાવું છું, તો મિલન કહે છે ઓ શો યુ આર ટીચર, તમે શિક્ષક છો, દીપક કહે છે યસ લેટ્સ ગો માય હાઉસ, મારા ઘરે ચાલો જઈએ, તો મિલન કહે છે યા શ્યોર, હા ચોક્કસ જઈએ। હવે એક્ટિવિટી 2 છે મિત્રો, અહીંયા ધ્યાન રાખીશું કે રીડ ધ બિલો પેજીસ, અહીંયા જે છે પેરેગ્રાફ આપેલો છે તો એના ઉપરથી આપણે થોડાક જવાબ લખવાના થશે। પટેલ છે ઇઝ અ સેલ્સમેન, હીઝ મીટ અ ડિફરન્ટ પીપલ, ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ્સ ધ શેમ્પુ, યસ્ટરડે હી મીટ 3 પીપલ્સ ઇન ધ મોર્નિંગ, હી વોન્ટ્સ મિસ્ટર જાડેજા ડોરસ્ટેપ, હિઝ રેંગ ડોર બેલ એન્ડ મિસ્ટર જાડે ઓપનેટ ધ ડોર, હેરી સ્માઇલ્સ એન્ડ સેટ્સ હેલો સર આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, મિસ્ટર જાડેજા વેલકમડ હિમ, હેરી ધ ટુક સીટ્સ ઇન ફ્રન્ટ ઓફ, તો મિસ્ટર જાડે ઓ અબાઉટ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ સર, ધીઝ અવર અ ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ, આઈ ક્લીન ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ ધ સેવ યોર ટાઈમ, વી કોલ કોલ ઇ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિક વર ઇઝ અ રિયલી ક્વિક, ગીવ મી અ પ્રૂફ, યુ નો આઈ એમ પોલીસમેન, યસ સર આઈ નો સર, બરાબર, એટલે કે હું જાણું છું તમે પોલીસમેન છો એમ, જસ્ટ 3 મિનિટ, માત્ર 3 મિનિટ લેશે, ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ, ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, મને વિશ્વાસ થતો નથી, વેલ સર ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, હિઝ લેસ ફોર ફ્રોમ, જસ્ટ કીપ ઇટ અપ 3 મિનિટ્સ એન્ડ યુ હેવ
क्लीन हेयर बराबर मात्र 3 मिनिट लेशे अने तमारा जे छे शेम्पू थी एम के वाळ साफ थई जशे। लेट मी थिंक बराबर विचारू छू। जो आना आधारे प्रश्न छे एक एक कोण बोले छे ए लखवानू छे। तो आपणे आखो संवाद जोयो छे। हवे मित्रो अहीं आप जोई शको छो तो के हेलो सर आई एम हेप्पी हेरी फ्रॉम हेप्पी हर्बल शेम्पू। तो आ हेरी बोले छे तो आपणे हेरी लखशू। हेरी सेल्समेन्स ओ आई ब्यूटिफुल ड्रॉइंग रूम। तो अहीं आवशे ए पण हेरी ज बोले छे। तो हेरी सेल्समेन्स यू नो आई एम अ पोलिसमेन। तू जाने छे हूँ पोलिसमेन छू। तो मिस्टर जाडेजा बोले छे इट विल टेक ओनली 3 मिनिट मात्र 3 मिनिट लेशे। तो हेरी बोले छे लेट मी थिंक। तो मिस्टर जाडेजा बोले छे। हवे एक्टिविटी 3 जोईए। रीड द बिलो पेजिस बराबर। तो एमा पेज छे ए वाँचवानू छे। तो फटोफट वाँची लईए। तो आई वेंट टू शारदा मोदीज हाउस। ही रीच द डोर स्टेप एंड रीड अ नेम प्लेट। मिस्टर मोदी वेलकम हिम। हेलो मैम आई एम हैरी फ्रॉम हैप्पी हर्बल शैम्पू। कैन आई यू हैव 5 मिनिट्स। तो सॉरी मिस्टर पटेल नो टाइम टूडे आई ऑलरेडी लेट फॉर द स्कूल प्रवेश उत्सव फंक्शन। आई एम अ चीफ गेस्ट देर। ओके कैन आई हैव अ कॉन्टेक्ट नंबर। वाई नॉट हैरी इज माई कार्ड। टेक अपॉइंटमेंट एंड देन कम आई विल थैंक्स बराबर। तो हूँ एम के चौक्कस आवीश। चलो हवे आगळ छे शारदा मोदी अने हेरी पटेल वच्चे जे कंई संवाद थयो छे एने जुदो पाडवानो छे अने संवाद तरीके लखवानो छे। तो के शारदा मोदी एमां आवशे। शारदा मोदी सेज के सॉरी मिस्टर पटेल नो टाइम टूडे आई एम ऑलरेडी लेट फॉर द स्कूल प्रवेश उत्सव फंक्शन। आई एम ध चीफ गेस्ट देर बराबर। त्यार पछी हेरी पटेल कहे छे ओके कैन आई हैव योर कॉन्टेक्ट नंबर। तो शारदा मोदी कहो वाई नॉट हियर इज माय कार्ड टेक अपॉइंटमेंट एंड देर कम। पछी हेरी पटेल कहे छे कि आई विल थैंक्स। तो एक्टिविटी 4 જોઈએ હવે। એક્ટિવિટી 4 છે વિઝિટિંગ કાર્ડ આપેલું છે। તો આ વિઝિટિંગ કાર્ડ ઉપરથી છે એના પ્રશ્નના જવાબ આપવાના છે। તો કંઈક આ રીતના એના પ્રશ્નના જવાબ બનશે કે વોટ ઇઝ હેરી પટેલ। તો હેરી પટેલ ઇઝ સેલ્સમેન। વોટ ઇઝ હેપી હેર એન્ડ કેર। તો કે શોપ નેમ છે। અહીંયા શેમ્પૂ આવશે મિત્રો। કેન વી સેન્ડ ઇમેલ ટુ હેરી પટેલ યસ ઓર નો। તો યસ તમે હેરીને છે ઇમેલ કરી શકો છો। ઇમેલ આઈડી આપેલું છે વિઝિટિંગ કાર્ડમાં। ત્યારબાદ છે કે ફાઇન સિમિલર વર્ડ છે એ સેલ્ફ વર્ઝન છો તો એનું સેલ્સમેન થશે। એક્ટિવિટી 4B તો એમાં પણ છે એ ટિકિટ પરથી પ્રશ્નના જવાબ લખવાના છે। તો આ રીતના એના પ્રશ્નના જવાબ થશે કે હાઉ મેની પીપલ ટ્રાવેલિંગ બાય ધીસ ટિકિટ। તો ધેર આર ટ્રાવેલિંગ બાય ધીસ ટિકિટ 2 પીપલ્સ એન્ડ 1 ચિલ્ડ્રન્સ। પછી વોટ ઇઝ ટોટલ ડિસ્ટન્સ બિટવીન પાટણ ટુ ઊંઝા। તો ઊંઝા એન્ડ પાટણ બિટવીન ઇઝ ટોટલ ડિસ્ટન્સ 30 કિલોમીટર બરાબર 30 કિલોમીટર્સ। પછી હાઉ મચ વિલ બી પે ટુ ગો ફ્રોમ ધ પાટણ ટુ ઊંઝા બરાબર। તો ધેર આર 24 રૂપીઝ વિલ યુ પે ટુ ગો ફ્રોમ પાટણ ટુ ઊંઝા। પછી એના પછી છે હાઉ મેની એડલ્ટ પર્સન કેન યુ ટ્રાવેલ બાય ટિકિટ્સ। તો કે 2 એડલ્ટ પર્સન કેન ટ્રાવેલ બાય ટિકિટ્સ। ત્યાર એટલે કે આ ટિકિટ છે એ ટ્રાન્સેબલ નથી તો અહીંયા આપણને કહ્યું જ છે। ત્યાર પછીની એક્ટિવિટી 4C જોઈએ તો એ બિલ છે। તો અહીંયા બિલ જોઈશું બરાબર। તો બિલમાં છે કે કિસાન પ્રોવિઝન સ્ટોર આપેલું છે તો આ એનું બિલ છે। તો નીચે એના પ્રશ્નના જવાબ છે। તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આખું વાક્ય પૂરું કરવાનું છે। ધીસ પ્રાઇસ ઓફ સુગર સુગરના કેટલા છે 40 રૂપિયા છે ઉપર આપણે બિલમાં જોઈ શકીએ છીએ। ધ નેમ ઓફ ધ શોપ તો કે કિસાન પ્રોવિઝન સ્ટોર છે। ઇન ધીસ બિલ અ ક્વોન્ટિટી ફોર રાઈસ ઇઝ મોર ધેન 4 કેજી। પછી વોટ ઇઝ ધ કોસ્ટલર સુગર કે કોકોનટ ઓઇલ તો કે કોકોનટ ઓઇલ છે એ મોંઘું છે એટલા માટે કોસ્ટલર છે। ધ કોસ્ટ ઓફ રાઈસ તો એના કેટલા છે 56 રૂપીઝ છે બરાબર। કે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ બિલ કેટલું છે ટોટલ બિલ તો આપણે જોયું કે 809 રૂપિયા બિલ છે।
एना पछी सातमो प्रश्न छे हाउ मेनी आइटम आर देर इन द बिल, केटली आइटम छे तो के 7 छे। पछी के व्हेन इन मीनाबेन बाय दीस थिंग्स, बराबर आ मीनाबेन क्यारे खरीदवा गया हता तो के 12/9/2013, बराबर 12 सप्टेम्बर 2013। वॉट पछी के हु बॉट दीस थिंग्स तो के मीनाबेन, बराबर हाउ मच विल यू पे फॉर दी बॉक्सिस फॉर कैंडल तो 90 रुपीज। पछी त्यारबाद छे एक्टिविटी 5, बराबर एक्टिविटी 5 छे तो एमां छे सामे जुबिन अने तेना मम्मी वच्चे जे संवाद थयो छे तेने साम सामे जोड़वानो छे। तो पहेलामां पहेलो जे संवाद छे एमां 2 आवशे, बीजा साथे जोड़ीशुं अने ત્રીજા સાથે અને પહેલા સાથે અને ચોથા સાથે, તો આવી રીતના જોડવાનો છે। ત્યારબાદ છે ફન્ટુસ છે તો તેની અંદર છે એક્ટિવિટી એવી રીતના કરવાની છે કે આ અક્ષરો જે આડાવડા આપેલા છે એના સ્પેલિંગ બનાવી પ્રાણીઓના નામ બને છે એને સીધી રીતે લખવાના છે। તો કે આવી રીતના લખીશું, અહીંયા કાવ આવશે, અહીંયા ડોગ, એલિફન્ટ, ઝીબ્રા, પાયથન, પછી સ્નેક્સ, ટાઈગર, લાયન, પિગ અને કેટ, બરાબર। ત્યારબાદ છે આ ઉપરના જે નામ છે એને આલ્ફાબેટની ડિક્શનરી પ્રમાણે બરાબર પ્રમાણે ગોઠવાના છે, એબીસીડી પ્રમાણે। તો કેટ, કાવ, ડોગ, એલિફન્ટ, લાયન, પિગ, પાયથન, સ્નેક્સ અને ટાઈગર અને ઝીબ્રા, તો આ રીતના તમે એબીસીડી પ્રમાણે ગોઠવી શકો છો। તો મિત્રો આ આપણે યુનિટ 4નું સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છે। જો આ તમને સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયોને ફટોફટ લાઈક કરી